ભગવાનની ચુંદડી કે જે મારા માટે મહામંત્ર છે, એ ભજન છે ને મારા માટે મહામંત્ર છે. આ છે જેને 35-36 વર્ષ થયા છે. પહેલા મેં માની ચુંદડી ગાઈ હતી, ત્યાર પછી જગતમાં થોડા ધીમા 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 આપણે પંથ કાપવા માંડ્યા વાળા. સંસાર કેરો મોહ છોડી શ્રી રામજીને રટતી હતી. અમારા ઘરને ઓળખવા વ્રતી વાળી વિશ્વાસમાં, અમારા ઘરને ઓળખવા વ્રતી વાળી વિશ્વાસમાં પિરાય પ્રગટ જુઓ પરવે સત અમર દેવીદાસ, પિરાય પ્રગટ જુઓ પરવે નકલંક દેવીદાસ. માનો મહિમા છે, માં અમર માનો મહિમા છે. કેવો પિરાણો ખબર? હાલનું પ્રગટ પિરાણો, પરબધામ એટલે પ્રગટ પિરાણો વાળા નવ ચેતન સમાધિ છે ત્યાં. અને એક પછી એક સમાધિ આમ જવાબ આપે એવી સમાધિ છે. આ ચુંદડી હાદલપીર બાપાની ચુંદડી છે. અને હાદલપીર બાપાએ દેવીદા બાપુને કીધું કે માં અમર માને અમર ચુંદડી ઓઢાડો બાપા. હાદલપીર બાપા એટલે દેવીદાસ બાપુના પરમ શિષ્ય હાદલપીર બાપા. બે દંપતી માનતા રાખી હાદલપીર પરબના પીરની કે જો મારી ઘરે પારણું બંધ આવે ને તો હાલી અમે પરવે જાશું, દીકરાને હાકર બારોબાર જોગશું. ભાઈ માનતા રાખી વાલા, નવ મહિના થયા ને તો પૂરણ દીકરો નહીં પણ દીકરી આવે. બે દંપતી રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં, આપણે ભાગમાં દીકરી છે તો બાપાએ દીકરી આપી આપણને, પણ આપણે માટે દીકરાના મૂલની છે. દીકરીને લઈ અને પરબે જઈશ. અને હાદલપીર ઢોલીએ બેઠા છે. દેવીદા બાપુને દીકરી પગે લગાડી હાદલપીરના ચરણમાં નાખી કે બાપા પરબની માનતાની દીકરી છે. તઈ હાદલપીરે ટકોર કરી, બાપા દીકરાની માનતા કરી કે દીકરીની? કે બાપા માનતા તો દીકરાની કરી, પણ ભાગમાં દીકરી છે તો અમારે માટે દીકરો છે. નહીં 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 નહીં, એમ ન હોય, દીકરાની માનતા કરી તો પરબનો ભેદ તો દીકરો જ આપે. દીકરીને હાથમાં લઈ, બે હાથમાં લઈ અને ધર્મ વેડો છે, કોઈ સમય જાયજો દર્શન કરજો વાલા. ધર્મ વેડો અઢારે વરણ જાય એક પ્યાલે છે, ઈ ધર્મ વેડો. હાદલપીરે ધર્મ વેડામાં દીકરીને જબોળીને બહાર કાઢી દો, દીકરામાંથી દીકરો ઈ હાદલપીર. લખેશ માની ચુંદડી Thank you.
Yeah.
પીને